सब्सक्राइब करो आ चैनल ने। अलिया अहिया तो कोई नहीं, आ तारू मरचू लसन लींबू बधु छे, पर तारा बाबा क्या? ए बाबा, ए बाबा, ए बाबा, बाबा ओ ए चुप रहने। हाँ, बचकारा शाना करे छे। हाँ। ए कहीं बाबलो नथी, बाबा छे। छे क्या यार? बाबा ओ क्या छे यार? तमे क्या थी आव्या? रणा मिर्ची वाले बाबा। हाँ। मिर्ची वाला बाबा नथी, हूँ एमनो शिष्य छू, मरी वाला बाबा। मिर्ची वाला बाबा क्या? ऊपर गया। हाँ? बापरे, गुजरी गया तो ता खोपड़ी चौकस एमनी। बकवास बंद कर। ऊपर एटले आकाश मा नहीं, ऊपर एटले ध्यान मा। यो वसंतिया आग लागे छे। हाँ। आवी गयो तू, मने खात्री जती के तू आउसे। ये वसंतिया। हाँ। ते पहले थी अपॉइंटमेंट ली देली है? ना भाई, नहीं, पूसू थी खबर पड़ी। पूसू? એટલે કે પૂર્વ સૂચના। ઓહો, પૂર્વ સૂચના। તમે કોઈને શોધો છો? હા, મારી બેન છે ને ભંગારવાડી, એ મારી બેન નો દીકરો છે, ચંદુ નામ છે એનું। ચંદુ? મૂર્ખ છે તું। અરે જીવતા માણસ ને શોધવા હોય તો પોલીસ ચોકી માં જાઓ, અહીં તો મરેલાઓને હાજર કરી દઈએ છીએ। ઉપર તમારો કોન્ટેક્ટ છે? મૂર્ખ, મારી ત્યાં લાગવક છે। પિતૃ લોકમાં પ્રેતાત્મા એસોસિએશનના મારા ગુરુ સેક્રેટરી છે। પિતૃ લોક પ્રેતાત્મા એસોસિએશન? યસ, પીપીએ। એટલું જ નહીં પણ પિતૃ લોકની ટેલિકોમ્યુનિકેશન સર્વિસમાં આપણી ડાયરેક્ટ એજન્સી છે, આપણી પાસે બીએમએસ છે। બીએમએસ? ભૂત મેસેજિંગ સર્વિસીસ। અરે બાબા, તો અમારી એરિયાની ભંગારવાડી મણીબાઈ 15 દિવસ પહેલા જ ગુજરી ગઈ છે, એનો કોન્ટેક્ટ કરાવો ને, એને મેસેજ મોકલો ને, અમારે અર્જન્ટ કામ છે, ફટાફટ કરો કરો। શું થયું? રિયાઝ શું કરે છે? બે યાર, આ શું કરે છે યાર? મરીવાલા, ઉતર, નેટવર્ક જામ લાગે છે। મેસેજ મળતા વાર લાગશે। આને તો હડકવા થયો લાગે છે, આ ધૂતારો છે, ઉલ્લુ બનાવે છે। ચાલ ચાલ ચાલ, આપણે જઈએ। એક મિનિટ, 438 રૂપિયા મુકતા જાઓ। 438? આ કેવો ફિગર? અરે દક્ષિણામાં 101 હોય, 201 હોય, 438? અરે ભાઈ, અહીંયા તો એક સેકન્ડ પર બિલિંગ ચાલે છે। 438 સેકન્ડ મીટિંગ ચાલી, 438 રૂપિયા લાવ। તું લાવ્યો તો આપ, મારી જોડે નથી, આપણે ચલાના લીધા। 100, 200, 300, 400 છે, 38 લાય। હા, છૂટા લાય, 438 પૂરા। તમારો મેસેજ ફોરવર્ડ થઈ ગયો છે। હા હા, થેન્ક યુ, તમને જવાબ મળી જશે। ભલે, એક મિનિટ લે બેટા, પ્રસાદ પ્રસાદ, થેન્ક યુ। 438 ના બે મરચા લે, એક મને દે। મોહન, તું હારી ગયો। આ ચેક એડમિટ ના લાયક ડોબા, બધું તારા લીધે થયું। એક તો 5 કરોડ ના હીરા ગયા અને ઉપરથી 438 રૂપિયા ઘાલી દીધા। અરે હું ચેસ ની વાત કરું છું, હું કેસ ની વાત કરું છું, પેલા ધૂતારા ભુવા પાસે લઈ ગયો, તારો ડોહો લાગે છે? આ બધું ભાષણ રહેવા દે, મને ઊંઘ આવે છે,
હું ફ્રેશ થઈને આવું છું. રાજા પાંચ કરોડ ના હીરા. શું છે? નીચે નથી કોચે. અરે યાર, આ બધું શું થઈ રહ્યું છે? કઈ સમજાતું નથી. ગાડો થઈ ગયો છું હું. ખોટા ખોટા ભ્રમ થાય છે. સુઈ જવા દે મને. એ મોહન, ભાઈ મારી ઊંઘ ઉડી ગઈ છે. ચાલ હજી એકાદ ગેમ રમી લઈએ. હવે મને ઊંઘ આવી રહી છે, હું સુઈ જાઉં છું. તું એકલો એકલો રમ. સાલી ડોગ જકડાઈ ગઈ. હજુ તો ઘણું બધું જકડાઈ જવાનું છે. કોણ છે? કોણ છે? જાગતા બંધ કરવા માંગે છે. ચાલે. કોકિલા, તું કેમ? તમે મને બીએમએસ નહોતો કર્યો? બીએમએસ ભૂત મેસેજ સર્વિસ. ભૂત મેસેજ સર્વિસ? અરે હું ગાડો થઈ ગયો છું કે તને મેસેજ કરું? મારા ઈના પોતાના પ્રોબ્લેમ ઓછા છે કે તને બોલાવું? કેમ, પેલા મિર્ચીવાળા બાબાને ત્યાંથી જ તો મેસેજ કર્યો તો તમે. હે અલી, એ મેસેજ તો મેં ભંગારવાળી મણીબેન ડોસીને નામે મોકલ્યો તો. કોણ? મણીબેન ભંગારવાળા? અરે એ તો સ્વર્ગમાં મારી પડોશણ છે. એનો અને મારો પિન નંબર લગભગ સરખો જ છે. પિન નંબર? પ્રેતાત્મા આઈડેન્ટિફિકેશન નંબર, એટલે કે પિન નંબર. મણીબેન અને મારા પિન નંબરમાં એક જ આંકડાનો ફેર છે, એટલે એને મેસેજ મળવાને બદલે મેસેજ મને મળી ગયો. મારા તો નસીબ ખુલી ગયા અને મારા ફૂટી ગયા. ચલો અહીંયા તો લોચા થાય છે, પણ પલ્લુક ભાઈ લોચા થાય છે. રોંગ નંબર પર મેસેજ? રોંગ નંબર? તું મને રોંગ નંબર કહે છે? તું એક કામ કર, તારા મેસેજને ડિલીટ કરી નાખ અને પાછી સ્વર્ગમાં જતી રહે. તું ત્યાં આરામથી રહેજે અને મને અહીં આરામથી રહેવા દે. ઠીક છે. તો પછી તને ક્યારે ખબર નહીં પડે કે હીરાવાળી ટ્રોફી ક્યાં છે. પાંચ કરોડ માટે પ્રેમનું નાટક કરવું જ પડશે. કોકિલા, કોકી સાચું કહું ને, મને બહુ ગમ્યું. તું પાછી આવીએ સાચે. બસ માય ડાર્લિંગ, માય સ્વીટ હાર્ટ. ખબર છે મને તારા વગર બહુ સુનું સુનું લાગતું તું. અચ્છા હવે આમ ખોટું બોલવાનું બંધ કરો. તમે તો મને સાવ ભૂલી જ ગયા છો. મારા શ્રાદ્ધના દિવસે છાપરે ખીર ખવડાવવાના બદલે કોઈ છોકરી જોડે આઈસ્ક્રીમ ખાતા હતા. મને મને બધી ખબર છે. કોણ છે એ કાળમુખી? અરે કોણ? કોકી. અરે હા, તારી શંકા કરવાની ટેવ મર્યા પછી પણ ગઈ નહીં. હા અરે હું સાચું કહું છું, કોઈ નતું તારા સમ. બસ મારા સમ ખાવાથી શું થશે? તમારી સગલી ના સમ ખાઓ. સગલી? મારી કોઈ સગલી છે જ નહીં. મોહન, મોહન સગલી. અરે યાર, હંમેશા ખોટા ટાઈમે જ આવે છે. કોની સાથે વાત કરે છે? કઈ કઈ કોઈની સાથે નહીં. આવો આવો. આ છે ને તમારી સગલી? ના ના, આ તો મારી ફ્રેન્ડ છે. મોહન, હું અહીંયા છું. તું કોની સાથે વાત કરે છે? કોઈની સાથે નહીં, તારી સાથે જ ને ડાલે. શું બોલ્યા? તું જાને યાર. મારી મજબૂરી છે,
જો હું તને છે ને પછી સમજાવીશ, પછી સમજાવીશ. મોહન, પ્રેમમાં કેવી મજબૂરી! તું મને એક વાત કે, તું મને પ્રેમ કરે છે ને? મોહન, હવે છેલ્લી વાર પૂછું છું, તું મને સાચું કે, તું મને પ્રેમ કરે છે ને? અરે યાર, તું રહેવા દે ને, અત્યારે આટલા અઘરા સવાલ નહીં પૂછ. અત્યારે અહીંયા જોખમ છે. જોખમ શેનું મોહન? હવે તો કર્નલ અંકલે કોઈ વાંધો નથી, એમને બધી જ ખબર છે, મને વસંતભાઈએ બધું જણાવી દીધું છે. બાપા, કર્નલ અંકલ કરતા મોટો વિલન હાજર છે. એ બધું મને નથી ખબર, તું મને આઈ લવ યુ કે ને? આઈ લવ યુ ડાર્લિંગ. કોને કહ્યું? તને જ ને વળી. તને 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 તમારી આંખમાં જોઈને બોલાય લવ યુ? આ મને માર ખવડાવવાની થઈ છે. શું બોલ્યો? તું મારી પરિસ્થિતિ સમજને, જીદ્દ કર ને. હવે જો તું નહીં બોલે ને તો તો હું હંમેશને માટે જતી રહીશ. હા, જો બોલ્યા તો ટ્રાફિક ક્યારે નહીં મળે. હું શું કરું ભગવાન? માત્ર આઈ લવ યુ બોલ, તને મારા સંગ. હું લાચાર છું. આઈ લવ યુ. મોહન, મારી સામે આ વાંદરીને આઈ લવ યુ કહો છો? ભગાડો એને, ભગાડો. અરે મને માફ કર, મારી માં. માફ કરું? એમ કે કઈ માફ કરાતા હશે? ચાલો ચાલો એને એક લાફો મારો. એ તું શું બોલે છે? ગાડી થઈ ગઈ છે, તારામાં અક્કલ નામની ચીજ છે કે નહીં? વોટ, તું મને ગાંડી કે છે? ના, હું મજબૂર છું. એને લાફો મારો. નહીં મરે તો ટ્રોફી પણ નહીં મળે. હા, એ આ એ લાફો માર. તું તું ગાંડો થઈ ગયો છે, તું બકવાસ કરે છે. હું જાઉં છું. ગુડ બાય. ગુડ બાય. એ નહીં નહીં નહીં, ગુડ બાય નહીં, જાઓ. ગુડ બાય. ટ્રોફી ક્યાં છે? હજી તો આ શરૂઆત છે, આગે આગે દેખો હોતા હૈ ક્યા. આ શું છે? એ પેઇન્ટિંગ છે. તમારી સગલીએ આપ્યું છે ને? ના 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 ના, ખોટું નહીં બોલ. યાદ છે ને, હું જીવતી હતી ત્યારે મને પેઇન્ટિંગ નો કેટલો શોખ હતો. મારા મરી ગયા પછી મારા બધા પેઇન્ટિંગ ભંગારમાં વેચી માર્યા અને આની પેઇન્ટિંગ અહીં લટકાડી રાખી છે. એ મારી પાછળ શું કામ પડી છે? જીવતે જીવ તો મારું લોહી પીતી હતી, હવે મર્યા પછી પણ મારો પીછો નથી છોડતી. તો જતી રહો. હા જતી રહે, અને મને પણ ઓફિસે જવા દે. મોડું થઈ જશે તો મનસુખ્યો મારું લોહી પી જશે, અને હજી મારે તૈયાર થવાનું બાકી છે. તૈયાર થવાનું બાકી છે? હા. મોહન, કપડા આપો. હા આલે. મોહન, ટ્રોફી જોઈએ છે ને? તો પછી હું જેમ કહું એમ જ કરવું પડશે. મારો પ્રાણનાથ, પ્રાણનાથ ના પ્રાણ લઈશ, કઈ વાંધો નહીં. તું તારી જાતને બહુ સ્પાઈડરમેન સમજે છે. ચલ માર અહીંથી. એક મિનિટ સાહેબ, એક મિનિટ.
હું મજબૂર છું, હું લાચાર છું, તમે નહીં સમજો સાહેબ. કોકિલાએ મને, હું તમને કેવી રીતે સમજાવું? અરે ચાલ ચાલ. એને પણ એ નહીં સાહેબ, સાહેબ 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 સાહેબ, બહુ ઊંચું છે સાહેબ. હા, શાસ્ત્રોમાં લખ્યું છે કે મહેનત કોઈ દિવસ કોઈની ક્યારેય બેકાર નથી જતી. માટે જાઓ અને જેને ઉપાડી આવો એ મોહનના બચ્ચાને. એ બોસ, એક્ઝેક્ટલી આ મોહનને કે એના બચ્ચાને? અરે અરે બુદ્ધિના દુશ્મન, મને મોહનના બચ્ચાની તો નથી ખબર, પણ આ વખતે જો તું આમને આમ આવ્યો ને તો તારા છોકરા જરૂર અનાથ થઈ જશે. જાઓ જઈને ઉપાડી આવો એને. હાલ જીવા, હેડો જીવા. અમિતાને લાફો મારતા તો મરાઈ ગયો, પણ ગાલ મારા ચચરે છે. લાવ એને સોરી કહી દઉં, પણ ફોન ઉપાડતી નથી. હલો હલો હલો. અરે યાર, ફોન નથી ઉપાડતી. ઓય આંધળી ના આવો, દેખાતો નથી? દેખાય છે ને, આ રોડ દેખાય છે, આ ઝાડ દેખાય છે, આ લાઈટનો થાંભલો દેખાય છે, બધું જ દેખાય છે. એમ તો માણસ નથી દેખાતો? હા, હું નથી દેખાતો? દેખાયો, હા, પરખાયો, હા, ઓળખાયો, હા, એટલે જ તો ટકરાયો મોહન મહેતા. ઓહો, તમે લોકો મને ઓળખો છો? હા મોહન મહેતા, તારું તો કામ છે. તમને લોકોને શું જોઈએ છે? ટ્રોફી. ટ્રોફી જોઈએ છે? હા, કરોડપતિના પ્રોગ્રામમાં મળેલી ટ્રોફી. ક્યાં છે બતાવો, બતાવો ક્યાં છે? અચ્છા અચ્છા, એક મિનિટ બતાવો. ટ્રોફી જોઈએ છે ને? આપું છું. એ શું છે? મારી ગાડીમાં છે અને ગાડીની ચાવી મારા ખિસ્સામાં છે. એક મિનિટ, હો આપું છું. શિવા છોડો, ટ્રોફી ચાવી. ટ્રોફી જોઈએ છે ને? અહીંયા 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 ટ્રોફી જોઈએ છે ને? હા આપો, હા એક મિનિટ. આને કેમ મારે છે એ જટાધારી? હા જાડિયાની આ હિંમત, એને તને માર્યો? તને માર દોસ્ત, માર. એ જાડિયા, આ બાલની દુકાન તને મારી જાય, એની હેસિયત શું છે? આમ તો હું એનાથી મોટો છું, તો માર. માર 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 માર. હેલો યાર, એક તો આ ફોન ઉપાડતી નથી. માર માર હવે અહીં માર માર માર. તને ક્યાં મારું? એ થેન્ક યુ જાડિયા. થેન્ક યુ થેન્ક યુ. શું થયું? બોલો, આપણી મેથી મારી ગયો. હે, બોસ ને કેવું પડશે? લે હાલ બોસ જોડે જઈએ. મન તો હે, પકડજે, પકડ, પગ પગ પગ. બોસ, એ બોસ, હે બોસ, બોસ. હું થયો ધોવાઈ ગયા? અરે ગોલકીનાઓ, કોઈ ધોબી ના હાથે ધોબી ઘાટ પર ધોવાયા હોત તો એ ઠીક હતું, એક મામૂલી માણસના હાથે માર ખાઈને આવ્યા. અરે કોઈ ઇજ્જત કઈ લેવલ જેવું હોય કે ના હોય, અરે કયા ગધેડાએ તમને ગુંડા બનાવ્યા? બોસ, તમે જ. કીના, મારું નામ ખરાબ કરો છો. શાસ્ત્રોમાં લખ્યું છે કે નિષ્ફળતા એ સફળતાનું પહેલું પગથિયું છે. માટે આ વખતે મોહનનું કિડનેપિંગ કરવા માટે હું તમારી સાથે આવીશ. ભલે એને બચાવે રામજી, મારું નામ પણ છે દામજી. ક્યારની ફોન ઉપાડતી જ નથી. હલો, એ હલો હલો, બોલો શું છે હવે? જે છે હવે જ છે, પાછળનું બધું જ ભૂલી જા પ્લીઝ. તે મને લાફો માર્યો એ પણ? અરે તું મને ચાર મારજે. મારી વાત સાંભળ, હું ચારે બાજુથી હલવાઈ ગયો છું, તું તો મારો સાથ આપ. પણ તું ફરીથી ગાંડા વેડા નહીં કરતો, એવું લાગે જાણે તું પાગલ થઈ ગયો હતો. છૂજ. હા અરે તારી પાછળ. એ મારી વાત સાંભળ,
મને એક વાર નહીં મળે. પણ ઠીક છે, જોજો એક જ સૂર માં રહેજો, ગમે ત્યારે ગમે તે સૂર નહીં બદલતો. હા, આઈ પ્રોમિસ. મને પ્લીઝ મળને આજે મંદિર માં. મંદિરે? કેમ? જોયું તારા પાગલપણ માં એ પણ ભૂલી ગયો ને કે આજે મંદિર માં ઉત્સવ છે. યા તો તો ચોક્કસ મળીશ. ઓકે બા. આહા, કેવું સારું લાગે વિચારવામાં કે કમિશનર જાડે જા. સાહેબ, હા અહીંયા સહી કરતો હેડો. કાળુ ભા, આપણા નસીબ માં આ કાળી થોડી ફાઇલો ને સહીઓ જ રહી ગઈ છે. સાચી વાત છે સાહેબ, પણ એક વાત કહું સાહેબ, હાચું કે જો હો, અત્યાર સુધી મત મે કેટલા ગુનેગારો પકડે? આ વાગરા સવાલ નો પૂછતો હોય તો નહીં, એટલે એમ કે આ તો આપણી ધાક એવી છે ને કે વી વરાની કારકિર્દી માં એક એક ગુનેગાર ની હિંમત નથી થઈ આ જાડેજા ની સામે આવવાની. સાચી વાત હો સાહેબ, ટૂંકમાં એવું કે અત્યાર સુધી માં એક પણ ગુનેગાર પકડ્યો નથી. એવું નથી હો? હા, જરા એવું ના. તો આપણે ધારીએ ને તો રોજના 5-25 ગુનેગાર ને તો આમ પકડીને ગાળ દઈએ અંદર. તો પકડતા ચમ નથી? કારણ કે આપણે ધારતા જ નથી ને. તો ધારતો ચમ નથી? પૂછે કે આવા નાના નાના ગુનેગારોને પકડવામાં આપણી શોભા નહીં. આ મોટા આતંકવાદીઓ આવે ને તો અમારો રંગ દેખાડો. પૂછે આ મોટા મોટા કામ કરવા માટે સરકારે આપણી સ્પેશિયલ ટ્રાન્સફર કરી છે. એમ સાહેબ, આપ સ્પેશિયલ વળી કેવી પાછી? સ્પેશિયલ છે તન્નો સમજાય. એમ બરાબર છે, બરાબર છે સાહેબ. એક સાચી વાત કહું, હા આ રોજના તમારા ફોકા હોબડી હોબડી ને મારા કોન પાકી ગયા છે. હું આ એક સામાન્ય પેલા ટ્રોફી ચોર ને તો પકડી નથી શકતા, અને તો પેલા પાછા આતંકવાદી ને. આજે જાડેજા ને ચેલેન્જ કરીને તે હુતેલા હવજ ને જગાડ્યો. હવે તો આ ટ્રોફી ચોર ને પકડીને જ પાર લાવું. હવે તો આ જોઈ લેજે ભાગે ભાઈરા. હા એકદમ સાચી વાત સાહેબ. નહીં એટલે આ જોઈ લેજે ભાઈરા ના ભડાકા. એમ જોઈ લેજો ભડાકા.